नवसारी महिला कॉलेज में विद्यार्थी संगठन द्वारा टेबलेट ने लईने उग्र आंदोलन की चीमकी आपवामां आवी अनेक वक्त रजूआत कराई होवा छतां विद्यार्थीओने 3 वर्ष बाद पण सरकारमांथी टेबलेट नहीं मळता विद्यार्थीओ आंदोलनना मार्गे जई रह्या छे। गुजरात सरकार की योजना अंतर्गत कॉलेज में प्रथम वर्ष में अभ्यास करता विद्यार्थियों 1000 रूपया में टेब्लेट आपवामां आवे छे अने अभ्यास ने वधु आधुनिक बनावा सरकार टेब्लेट वितरण करी रही छे। विद्यार्थियों पासे मात्र 1000 रूपया लई तेने बदला में सरकार टेब्लेट वितरण करी रही छे, परंतु नवसारी जिल्ला की महिला कॉलेज में छेल्ला 3 वर्षथी विद्यार्थियों पासेथी नाणा उघरावी तो लेवाया, परंतु हजु सुधी तेमना हाथ में टेब्लेट पहोंच्या नथी। आ मुद्दा ने लईने अनेक वखत कॉलेजना प्रिंसिपाल ने पण तेमज वहीवटी कर्मचारीओने पण रजूआत कराई छे, परंतु आ रजूआतोनो कोई उकेल आव्यो नथी। त्यारे कॉलेजमां जमा थयेला टेबलेटना रूपियानी थी हजारो होवानो राग कॉलेजना आचार्ય આપી રહ્યા હતા। વિદ્યાર્થી સંગઠન દ્વારા આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી, જે સત્વરે વિદ્યાર્થીઓને ટેબલેટ નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। ડોક્ટર એને મલિક एक वर्ष थी इंचार्ज प्रिंसिपल छू अँ पहला अध्यापक थी एटले 19 में पैसा ए भरेला टेब्लेट मैं तो कोरोना ने लीधे सरकारें मोकलाव्या नहीं। हवे हमणा तीजु वर्ष पूरु थयु त्यारे आप्या 2022 में एटले छोकराओ मारी पासे आव्या के अमारा टेब्लेट नथी आव्या, एटले यूनिवर्सिटी ने फोन कर्यो तो एम के आवशे एटले तमने मेल करीशुं। अत्यार सुधी आज जवाब छे के आवशे एटले तमने मेल करीशुं। આજે ડાયરેક્ટ આ લોકોની સાથે વાત કરીને ફોન કર્યો તો કે તમારી કોલેજે પૈસા નથી ભર્યા। પહેલાં એવું હતું કે લોકો મેલ કરતા કે તમારા ટેબ્લેટ આવી ગયા છે, ત્યારે આપણે કોલેજ ચેક આપતી ને જઈને ક્લાર્ક લઈ આવતા, એટલે અહીંયા કંઈક સરજ ચૂક થઈ છે। છતાં પ્રયત્ન કર્યો કે યુનિવર્સિટી કંઈ રસ્તો કાઢે, સરકાર કંઈ, 88 છોકરા બાકી છે અમારા તો 4000ના હજુ ટેબ્લેટ બાકી છે એમ કહે છે, જ્યારે તો 88 બી જા અમે અત્યારે જ ચેક આપી દેવા તૈયાર છે, ના પાડતા જ નથી। મને જ્યારે ખબર પડી ત્યારે મેં પૂછ્યું કે આપણા કેટલા છોકરા રજીસ્ટર્ડ છે તો કે 88 છે, પણ એ લોકોને ફોન કરીએ તો એમ જ કે જ્યારે ટેબ્લેટ આવશે ત્યારે તમને મેલ કરીશું, ટેબ્લેટ આવશે ત્યારે મેલ કરીશું, તો આપણે તેના ભરોસે બેઠા। બધાની ભૂલ છે, કોલેજની પણ ભૂલ છે કે તે સમયે પૈસા જો માંગ્યા હોય ને જમા નહીં કરાવ્યા તો કોલેજની ભૂલ છે, યુનિવર્સિટીની ભૂલ છે કે એમણે જોયું જ નથી કે આ લોકોના પૈસા નથી આવ્યા। જ્યારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે તો તમારે એમને જાણ કરવાની હતી કે આવીને પૈસા ભરી જાઓ। આજે તમે મહિલા કોલેજમાં ટેબ્લેટ ન મળવા માટે આવેદનપત્ર આપવા આવેલા હતા, છેલ્લા 3 વર્ષથી અમે ટેબ્લેટ માટે નવસારી વિદ્યાર્થી સંગઠન સંઘર્ષ કરી રહ્યું છે, તેવા સમયમાં ગાર્ડા કોલેજમાં જ્યારે એપ્રિલ માસમાં 892 વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા છે ત્યારે અમને જાણ થઈ કે નવસારીના મહિલા કોલેજ હાલ સુધી વંચિત છે, નવસારીના વિદ્યાર્થી છાત્રો હજુ સુધી વંચિત છે, ત્યારે અમે આજરોજ આવેદનપત્ર આપીને પ્રિન્સિપલ સાહેબને રજૂઆત કરવા આવેલા કે વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ શા માટે નથી મળ્યું। ત્યારે અમને એ માહિતી મળી હતી કે ભાઈ હજુ સુધી તો કોલેજવાળાએ જ ઉપર પૈસા મોકલ્યા નથી તો વિનજુ ટેબ્લેટ કેવી રીતે મોકલશે, ત્યારે આ વાત પર અમને કોલેજથી ખબર નથી પડી। ત્યારે અમે યુનિવર્સિટીમાં કોલ કર્યા ત્યારથી અમે ખબર પડી કે યુનિવર્સિટીવાળાએ કીધું કે ભાઈ કોલેજ દ્વારા જ પૈસા નથી મોકલવા આવ્યા તો અમે કેવી રીતે મોકલી શકીએ, તો આવી રીતે અહીંયા કોલેજમાં ગોભાણ ચાલતું છે કે ભાઈ કોલેજવાળા જ પૈસા નથી મોકલતા તો યુનિવર્સિટી ટેબલેટ કેવી રીતે મોકલે છે। ને બીજી વાત એ કે જ્યારે પ્રધાનમંત્રીજી ટેકનિકલ વિશ્વગુરુ બનવાની વાત કરે છે ત્યારે આવી રીતે વિદ્યાર્થીઓના પૈસા 3-3 વર્ષ સુધી કોલેજમાં પડી રહે છે અને સડતા રહે છે કે વ્યાજે ફરી રહ્યું છે, આની કોઈ જવાબદારી નથી કોઈની। પ્રિન્સિપલ સાહેબ પહેલાં કે એમ કહે છે કે 1 વર્ષ પહેલાં હું ઇન્ચાર્જ પર આવી તો 1 વર્ષથી તમારા ખાતામાં કોલેજના ખાતામાં 88000 રૂપિયા પડેલા, કોલેજને આનું ભાન નથી કે 88000 રૂપિયા સાના છે? પ્રિન્સિપલ માહિતી કે એમ કહે કે અમારી પાસે માહિતી નથી, સાની માહિતી નથી? 88000 રૂપિયા કોલેજમાં પડેલા ત્યારે જવાબદારી જે કોલેજની બને છે કે ભાઈ વિદ્યાર્થીઓને શું સમસ્યા છે, 88000 રૂપિયા સાના છે, વિદ્યાર્થીઓને ટેબ્લેટ શા માટે નથી મળ્યા? હવે ઉપરથી એમ ક્લિયર કહી દેવામાં આવેલું છે કે ટેબ્લેટ નથી મળશે એમ કરીને, કારણ કે તમારું પૈસા આવ્યા નથી, એટલે સાફો સાફ આ કોલેજની ભૂલ છે એ તમામ લોકો જોઈ રહ્યા છે। માંગણી એમ છે અમારી કે બે જ માંગ છે, કાં તો ટેબ્લેટ બધા વિદ્યાર્થીઓને જેટલા મહિલા કોલેજના બધા વિદ્યાર્થીઓ બાકી છે તેમને પૈસા તેમને ટેબ્લેટ આપી દેવામાં આવે, ને જો ટેબ્લેટ ન મળતું હોય તો 3 વર્ષના વ્યાજ સાથે તમામ વિદ્યાર્થીઓને પૈસા પાછા કરવામાં આવે તે જ અમારી માંગ છે। આજે અમે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપવા આવ્યા છે, જો થોડા દિવસમાં આ નિર્ણય ન આવે તો આ મોટી સંખ્યામાં મહિલા કોલેજમાં છાત્રો આંદોલન કરશે, તેની તમામ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે,